બાળકો આપણું ધોરણ ત્રણમાં આપણે આજે 15મો પાઠ શીખવાનો છે. પાઠનું નામ છે સંગીતના સાધનો. એટલે કે આજે આપણે સંગીતના સાધનોના ચિત્ર ઓળખવાના અને એમના ખાલી જગ્યામાં નામ લખવાના. તો પહેલાં તો તમારે સંગીતના સાધનોના ચિત્રોને ઓળખવાના છે. તો અહીં કેટલાક સંગીતના સાધનોના ચિત્રો આપેલા છે. દરેક ચિત્ર ઓળખી તેનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખવાનું. જો અહીં આપણને સંગીતના સાધનોના ચિત્રો આપેલા છે. સૌ પ્રથમમાં એક વાંસળી છે, પછી શરણાઈ, ખંજરી, મંજીરા, ઢોલક, તબલા, હાર્મોનિયમ, સિતાર, વાયોલિન, નગારું, ગિટાર, પછી ઢોલક, સિતાર, આ રીતે અહીં સંગીતના સાધનોના ચિત્રો આપણને આપેલા છે. આપણે ચિત્રો ઓળખીને એના નામ ખાલી જગ્યામાં લખવાના. આપણને ચિત્ર ઓળખતા આવડતું હશે તો આપણે નામ ખાલી જગ્યામાં લખી શકીશું. તો નંબર એકમાં શું છે સંગીતનું સાધન? જુઓ, સંગીતનું સાધન કયું છે? નંબર એકમાં વાંસળી. એને શું કહેવાય? વાંસળી કહેવાય. નંબર એકમાં જે ચિત્ર આપ્યું છે સંગીતનું સાધન, એને આપણે શું કહીશું? તો એને આપણે વાંસળી કહીશું. તો તમારે ખાલી જગ્યામાં વાંસળી શબ્દ પણ લખવાનો. ઉપર બોક્સમાં શબ્દો આપેલા છે. પછી બે નંબરમાં શું છે સંગીતનું સાધન કયું છે? તો મંજીરા કહેવાય. અને શું કહેવાય? મંજીરા કહેવાય. તો તમારે લખવાનું શબ્દ મંજીરા. આ રીતે સંગીતના સાધનનું નામ પણ લખવાનું અને એનું ચિત્ર પણ ઓળખવાનું. પછી ત્રણ નંબરમાં શું છે એ જુઓ. ત્રણ નંબરમાં સંગીતનું સાધન છે તો એને આપણે શું કહીશું? તમે ઓળખો છો એને, શરણાઈ કહેવાય. અને શું કહેવાય? તો એને સંગીતનું સાધન કયું છે? તો એ શરણાઈ છે. બરાબર. પછી તો તમારે ખાલી જગ્યામાં પણ લખવાનું શરણાઈ. ચિત્ર પણ ઓળખતા આવડી જશે અને નામ લખતા પણ આવડી જશે. પછી ચાર નંબરમાં શું છે? તો ખંજરી કહેવાય. ખંજરી તો તમે ઓળખો છો. અમુક જ સંગીતના સાધનો એવા હોય છે જે તમે ન ઓળખી શકો, બાકી બીજા બધા તો સંગીતના સાધનો ચિત્રો જોઈને ઓળખી શકો છો. તો ચાર નંબરમાં શું છે? ખંજરી. ખંજરી પણ એક સંગીતનું સાધન છે. પછી પાંચ નંબરમાં શું છે? તબલા. તબલા છે. શું છે? પાંચ નંબરમાં બે આપેલા છે. પાંચ નંબરમાં બે આપેલા છે એને શું કહેવાય? તબલા. તબલાનું ચિત્ર છે. તો સંગીતનું સાધન કયું છે એને શું કહેવાય? તબલા કહેવાય. આ બધા સાધનોનો સંગીત વગાડવામાં ઉપયોગ થાય છે. બરાબર. તો છ નંબરમાં શું છે? ઢોલક. સંગીતનું સાધન કયું છે? તો એને શું કહેવાય? ઢોલક કહેવાય. તો તમારે શબ્દ લખવાનો ઢોલક. તો સંગીતનું સાધન કયું છે? ઢોલક છે. પછી સાત નંબરમાં સંગીતનું સાધન કયું છે? તો હાર્મોનિયમ. કયું? શું કહેવાય એને? સાત નંબરમાં જે સંગીતનું સાધન આપેલું છે એને આપણે શું કહીશું? તો એને આપણે હાર્મોનિયમ તરીકે ઓળખીશું. સંગીતનું સાધન કયું છે? તો કે હાર્મોનિયમ છે. પછી આઠ નંબરમાં શું છે સંગીતનું સાધન? તો આઠ નંબરમાં સંગીતનું સાધન કયું છે? તો સિતાર કહેવાય. અને શું કહેવાય? સિતાર કહેવાય. ચિત્ર પણ ઓળખવાનું અને એનું નામ પણ નંબરની નીચે લખવાનું ખાલી જગ્યામાં. પછી નવ નંબરમાં જુઓ. નવ નંબરમાં કયું છે સંગીતનું સાધન? તો નવ નંબરમાં સંગીતનું સાધન વાયોલિન છે. કયું છે? નવ નંબરમાં સંગીતનું સાધન કયું છે? તો વાયોલિન છે. કયું છે? વાયોલિન. એ પણ એક સંગીતનું સાધન છે. પછી દસ નંબરમાં કયું છે? નગારું. નગારું તો તમે જોઈને જ ઓળખી શકો. બે ડંડા જેવું આપેલું છે એનાથી આપણે નગારું વગાડીએ છીએ તો એને શું કહેવાય? તો એને નગારું કહેવાય. પછી અગિયાર નંબરમાં જુઓ સંગીતનું સાધન કયું છે? તો ગિટાર છે. કયું છે? એને શું કહેવાય? ગિટાર કહેવાય. પછી બાર નંબરમાં સંગીતનું સાધન કયું છે? તો બાર નંબરમાં સંગીતનું સાધન સારંગી છે. કયું છે સંગીતનું સાધન? સારંગી છે. તો આ રીતે આપણે સંગીતના સાધનો ઓળખવાના. કયા કયા સંગીતના સાધનો આપેલા છે અહીંયા આપણને? વાંસળી આપેલી છે, મંજીરા આપેલા છે, શરણાઈ છે, ખંજરી છે, તબલા, ઢોલક, હાર્મોનિયમ, સિતાર, વાયોલિન, પછી નગારું, ગિટાર, સારંગી. આ રીતે સંગીતના સાધનોના ચિત્રો અહીંયા આપેલા છે. આપણે સંગીતના સાધનોના ચિત્રો ઓળખવાના અને ખાલી જગ્યામાં ઉપર બોક્સમાંથી પસંદ કરીને ખાલી જગ્યામાં એનું નામ
લખવાનું, તો તમે ઓળખી શકો છો નંબર એક માં જે ચિત્ર આપેલું છે સંગીતનું સાધન એને શું કહેવાય, તો એને વાંસળી કહેવાય. પછી બે નંબરમાં સંગીતનું સાધન છે એને શું કહેવાય, તો એને મંજીરા કહેવાય. પછી ત્રણ નંબરમાં સંગીતનું સાધન કયું છે, તો ત્રણ નંબર પર સંગીતનું સાધન શરણાઈનું ચિત્ર આપેલું છે. પછી ચાર નંબરમાં સંગીતનું સાધન કયું છે, તો ચાર નંબરમાં જે સંગીતનું સાધનનું ચિત્ર આપેલું એને આપણે શું કહીશું, તો એને આપણે ખંજરી તરીકે ઓળખીશું. પછી પાંચ નંબરમાં તબલા છે સંગીતનું સાધન, છ નંબરમાં ઢોલક કહેવાય એને, સાત નંબરમાં સંગીતનું સાધન કયું છે, તો એને આપણે હાર્મોનિયમ તરીકે ઓળખીશું. પછી આઠ નંબરમાં શું છે, તો સિતાર આપેલું છે, સિતારનું ચિત્ર આપેલું છે. પછી નવ નંબરમાં વાયોલિન છે, નગારાનું ચિત્ર આપેલું છે દસ નંબર પર. પછી અગિયાર નંબર પર ગીટારનું ચિત્ર આપેલું છે અને બાર નંબર પર સારંગીનું ચિત્ર આપણને આપેલું છે. તો આ રીતે આપણે અહીં સંગીતના સાધનો ઓળખ્યા કે કયા સાધનનું નામ શું હોય છે, એને કયું નામ કહેવાય છે. તો એ રીતે આપણે આજે સંગીતના સાધનોના નામ ઓળખ્યા અને ખાલી જગ્યામાં પણ આપણે એમના નામ લખ્યા છે. તો તમારે ચોપડીમાં પણ પેજ નંબર 33 ખાલી જગ્યા પૂરી દેવાની, સંગીતના સાધનોના ચિત્રો ઓળખીને એના નામ એના સાધનની સામે લખવાના, અને નોટમાં પણ સંગીતના સાધનોના નામ નોટમાં પણ લખવાના. લાઈન ભરી ભરીને લખશો તો તમને સરસ નામ લખતા પણ આવડી જશે. તો આ છે આપણું આજનું લેસન. ચોપડીમાં પેજ નંબર 33 પૂરવું અને ચોપડીમાંથી જોઈને પેજ નંબર 33 નોટમાં લખવાનું, એ છે આપણું આજનું લેસન. અલ્લાહ હાફિઝ.